યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા પગપાળા યાત્રિકો માટે જે રોડ લાઇટ ચાલુ મૂકવામાં આવી છે તે જંગલ વિસ્તારમાં લાઇટ બંધ છે, તો આ લાઇટ રાતે ચાલુ કરવામાં આવે તેવું પગપાળા યાત્રિકો ઈચ્છી રહ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈને પગપાળા શ્રદ્ધાળુઓ રાત્રિ દરમિયાન ચાલતા હોય છે ત્યારે રોડની સાઈડમાં પગપાળા શ્રદ્ધાળુઓને ચાલવા માટે રસ્તો તો બનાવાયો છે, પણ જે રોડની વચ્ચે જે લાઇટ લગાવવામાં આવી છે તે મોટાભાગની રાત્રિ દરમિયાન બંધ જોવા મળે છે. ખૂનપીરથી પાવાગઢ જતા જંગલ વિસ્તાર આવેલ છે, તો આ વિસ્તારમાં જ લાઇટ બંધ હાલતમાં જોવા મળે છે અને તાપ વધારે હોવાથી પાવાગઢ પગપાળા જતા શ્રદ્ધાળુઓ રાત્રે ચાલવાનું વધારે પસંદ કરે છે. લાઇટ બંધ હોવાથી આતરારો રોડ પર ચાલતા જોવા મળે છે. કિરણ ગોયલ, ZS ટીવી, પંચમહાલ. બરોડાથી આવીએ છીએ પગપાળા પાવાગઢ, અને હલોલ પછી જે લાઇટની સર્વિસ લાઇટ સ્ટેટ લાઇટે બંધ છે અને યાત્રિકને રાત્રે તકલીફ પડે છે, સાધન આવડ જવડ જાય છે, એક્સિડન્ટનો ભય રહે છે. ફૂટપાથ બનાવ્યું છે પણ ત્યાં લાઇટિંગ ના હોવાના કારણે અમે ફૂટપાથ ચાલવામાં બહુ દિક્કત પડે, રોડ પર ચાલવું પડે છે. એના તારે કે આ મોટા મોટા વાહનો જાય છે તો અભય રહે છે અમને જીવનું બી, પણ આ અહીંની કંઈ મ્યુનિસિપલ કંઈ કરતું નથી અને લાઇટો બંધ રાખે છે, શું કારણ છે અમને કંઈ ખબર નથી.